હેલો મિત્રો, તો આજે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર બેટરીનું VMF, આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ થિયોરેટિકલ ટોપિક છે એ ભણવાના છીએ. બેટરીનું EMF, આપણે એક સાદી રચના જોઈએ. ધારો કે અહીંયા કોઈ બલ્બ છે, એ બલ્બની સાથે અહીંયા મેં બેટરી એક જોડેલી છે. તમે બેટરી વિશે થોડીક વાત 10મા ધોરણની અંદર ભણી ગયા છો, એની સંજ્ઞા છે, એટલે હું થોડીક અહીંયા ચર્ચા એવી કહી શકું કે આ બેટરી કહેવાય. બેટરીની અંદર શું હોય છે, એ શું આપે છે, એનું કાર્ય શું છે, એ ચર્ચા આપણે આ ટોપિકમાં આ લેક્ચરમાં કરવાના છીએ. પણ એક સિમ્પલ મારે એક પોઈન્ટ સમજાવવો છે કે સપોઝ અહીંયા બેટરી જોડેલી હોય તો બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પોઝિટિવ ટુ નેગેટિવ હોય, અને આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, અમને બલ્બને એ વિદ્યુત પ્રવાહને કારણે ઉર્જા મળે, ગરમ થાય અને પરિણામે બલ્બ છે એ પ્રકાશિત થાય. હવે આ પરિપથની અંદર આ વિદ્યુત પ્રવાહ છે એ સતત વહેતો રહે એના માટેનું કાર્ય છે ને એ આ બેટરી કરે છે. કોઈ પણ પરિપથમાં કોઈ ઘટકમાંથી વહેતો પ્રવાહ એ સતત જાળવી રાખવાનું કાર્ય આ બેટરી કરે છે. તો પહેલી વાત આપણે અહીંયા નોંધ કરીએ કે કોષ અથવા તો બેટરી પરિપથમાં વિદ્યુત પ્રવાહ સતત જાળવી રાખવાનું કાર્ય કરે છે. તો બીજા શબ્દોમાં આપણે એવું કહીએ કે અહીંયા ધારો કે ધન વિદ્યુત ભાર, સામાન્ય રીતે આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાય છે, તો ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં વહેતા હશે અને ધન વિદ્યુત ભાર આપણે રહેવાજિક રીતે વિચારીએ તો ધન વિદ્યુત ભારની ગતિ છે એ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશા, અથવા તો વિદ્યુત પ્રવાહની ગતિની દિશા છે એ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં હોય. તો ધારો કે અહીંયા આપણે કોઈ ધન વિદ્યુત ભાર અહીંયાથી નીકળે છે, અથવા તો ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળે અને એ ઇલેક્ટ્રોન અહીંયા આવે, બલ્બને જે અવરોધ છે એ અવરોધમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય, અવરોધની અંદર લેટિસ ઉપર ધન આયનો હોય એની અંદર ઇલેક્ટ્રોન સતત અથડામણ કરે, અને અથડામણ કરે એટલે ઇલેક્ટ્રોન પાસે જે ઉર્જા છે એ ઉર્જા એ ગુમાવે, અને એ ઉર્જા જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ઉર્જા અહીંયા ઉષ્મા વત્તા પ્રકાશ ઉર્જા સ્વરૂપે મળે. એટલે હવે થાય છે શું કે બેટરીમાંથી ઇલેક્ટ્રોન ઉર્જા લઈને આવશે અને એ ઉર્જા અહીંયા અવરોધની અંદર ખર્ચી નાખશે, અને પછી ઉર્જા ખર્ચી નાખે એટલે એની પાસે કઈ ઉર્જા હોય નહીં, એટલે આવ ઢીલો ઢબ થઈ જાય અને પછી બેટરી પાછો અહીંયા આવે, અને બેટરીને કે મને ઉર્જા ઉર્જા એટલે બેટરી એને ઉર્જા આપે, એ ઉર્જા લઈને પાછો એ અહીંયા બલ્બ પાસે જાય, પાછી ઉર્જા બધી અહીંયા ખર્ચી નાખે, પાછો હાવ એમને કંગાલ થઈ જાય, અહીંયા આવે બેટરી પાછી એને ઉર્જા આપે, જેવી ઉર્જા આપે એટલે પાછો સ્ટ્રોંગ થઈ જાય, અહીંયા જશે ખર્ચી નાખશે, તો આમ સતત ચાલ્યા કરે. તો બીજા શબ્દોમાં એમ કહેવાય કે બેટરી જે છે એ પરિપથના ઘટકને સતત, અથવા તો એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનને સતત ઉર્જા પૂરી પાડે છે. તો બીજી વસ્તુ આપણે અહીંયા નોંધ કરીએ કે કોષ
अथवा बैटरी इलेक्ट्रॉन ने सतत ऊर्जा पूरी पाड़े छे। परिपथ नी अंदर प्रवाह जाळवी राखे छे अथवा तो इलेक्ट्रॉन ने सतत ऊर्जा पूरी पाड़े छे। अच्छा, एक मिसगाइड न थता ए वस्तु ध्यान राखजो के बैटरी जे छे ए विद्युत भार उत्पन्न करती नथी। ए जे विद्युत भार अहीं आवे छे, इलेक्ट्रॉन जे अहीं आवे छे, ए इलेक्ट्रॉन ने ऊर्जा आपे छे। तो बैटरी छे ए विद्युत भार उत्पन्न करती नथी। घणी वार आपणे एम थाय के आमांथी विद्युत प्रवाह वहे छे, अने विद्युत प्रवाह छे विद्युत भार नी गति ने कारणे छे, तो आमांथी विद्युत भार सतत निकळता जाय छे। ना, एवुं नथी। बैटरी ए विद्युत भार उत्पन्न करती नथी, ए मात्र विद्युत भार ने ऊर्जा पूरी पाड़े छे। तो एक त्रीजो मुद्दो आपणे अहीं लखीए के कोस अथवा बैटरी विद्युत भार उत्पन्न करती नथी, बराबर छे। अच्छा, हवे प्रश्न ये आवे आपने के अहिया एवी शू रचना छे के जेथे करीने इलेक्ट्रॉन ने ऊर्जा छे मळे छे। तो इलेक्ट्रॉन ने ऊर्जा केवी रीते मळे छे ए समझवा माटे आपणे रासायणिक कोष એની આપણે વાત કરવાના છીએ। આમ તો અહીંયા ઇલેક્ટ્રોનને ઉર્જા ઘણી બધી રીતે મળી શકે। વિદ્યુત ઉર્જા જે છે એ તાપમાનના તફાવતને કારણે મળી શકે, રાસાયણિક પ્રક્રિયાને કારણે મળી શકે, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એને કારણે પણ મળી શકે। પણ અત્યારે આપણે બીજી કોઈ ચર્ચામાં નથી પડવાના, અત્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાથી જે એ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે અને ઉર્જા કેવી રીતે ખર્ચ કરે છે એ આપણે સમજવાના છીએ। તો હવે આ બેટરી કે કોષ કે એની અંદર આ ઇલેક્ટ્રોન કેવી રીતે ઉર્જા મેળવે છે એ પ્રક્રિયા આપણે સમજીએ। પણ એ પહેલા આટલું થોડું નોટ ડાઉન કરી લો, વિડીયો પોઝ કરો અને નોટ કરી લો। 1 2 3 4 5 વસ્તુ ક્લિયર કરજો કે બેટરીનું કાર્ય શું છે। પરિપથમાં સતત પ્રવાહ જાળવી રાખે છે અથવા તો ઇલેક્ટ્રોનને એ ઉર્જા આપવાનું કામ કરે છે। એ ઉર્જા કેવી રીતે આપે છે આપણે શીખવું છે। તો પહેલા આપણે એક રાસાયણિક કોષની વાત કરીએ। વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત રાસાયણિક કોષ। હવે અહીંયા આપણે કેમિસ્ટ્રીની અંદર જે ભણીએ છીએ એવું અહીંયા આપણે ડિટેલમાં જવાનું નથી, આપણે બહુ બેઝિક વાત અહીંયા કરવાના છીએ। ધારો કે કોઈ કોઈ પાત્ર છે અને એની અંદર આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અથવા તો એને ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, ઇલેક્ટ્રોલાઇટ અથવા તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ઘણા બધા હોય। ધારો કે H2SO4 આપણે લઈએ, H2SO4 હોય તો H2SO4 નું તમે અહીંયા દ્રાવણ લ્યો તો H1+ અને SO4-2 આ બે આયનો છે એ અલગ પડી જાય, તો એવું એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું છે આપણે, જેની અંદર આપણે એવું અત્યારે યાદ રાખી શકીએ કે એની અંદર ધન આયનો અને ઋણ આયનો હોય। પણ અહીંયા અંશત ડૂબેલા બે ઇલેક્ટ્રોન છે, અને આપણે કહેશું ઇલેક્ટ્રોન, અને એની સાથે
આપણે બાહ્ય અવરોધ જોડીએ, એક સ્વિચ અને એનો બીજો જે છેડો છે એ બીજા ઇલેક્ટ્રોડ સાથે. હવે અહીંયા એકને આપણે આ પી વડે બતાવીએ જે પોઝિટિવ છે, અને બીજો એન જે નેગેટિવ છે. નેગેટિવ પોઝિટિવ કેવી રીતે થાય? તો કેમિસ્ટ્રીમાં તમે ભણશો, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી હોય એને કારણે જે એક્ઝોથર્મિક ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એવી પ્રક્રિયાઓ અહીંયા થાય રાસાયણિક દ્રાવણની અંદર, પણ આપણે એમાં પડવાતા નથી. હું તમને એકદમ સિમ્પલ વાત કરું કે આ જે રાસાયણિક દ્રવ્યની અંદર ધન અને ઋણ જે આયનો છે, અહીંયા ફરી ફિગર દોરું, આ બેટરી અને એની અંદર રાસાયણિક દ્રવ્ય ભરેલું છે અને એમાં ધન આયનો છે અને ઋણ આયનો છે. તો આના વચ્ચે એક રાસાયણિક બળ લાગે, દ્રાવણ છે એની સાંદ્રતા છે, અને સાંદ્રતાને કારણે અથવા તો આપણે મેં વાત કરી એમ કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ થાય, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ કે જેની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય, તો એવી પ્રક્રિયાઓને કારણે આ ધન અને ઋણ આયનો ઉપર બળ લાગે અને આ બળને કારણે આ આયનો જે છે એ ધન આયનો એક તરફ જાય અને ઋણ આયનો બીજી તરફ જાય, અને આ જે બળ લાગે છે એને એફ એન કહેશું આપણે, અને એફ એન એટલે રાસાયણિક બળ અથવા તો અવિદ્યુતીય બળ. વિદ્યુતીય નથી, બેટરીની અંદરના મિકેનિઝમને કારણે બળ લાગે છે, એને એફ બી વડે પણ બતાવે દર્શાવાય ઘણી વખત. તો એફ એન જે રાસાયણિક બળ છે અવિદ્યુતીય છે અથવા તો બેટરીની મિકેનિઝમને કારણે લાગતું બળ છે, એને કારણે ધન વિદ્યુત ભારો છે એક બાજુ જાય, ઋણ બીજી બાજુ જાય. એટલે અહીંયા સપોઝ આ જે ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોડ ઉપર અહીંયા ધન વિદ્યુત ભારો બધા જમા થશે, અહીંયા બધા ધન વિદ્યુત ભારો આવતા જાય આવતા જાય આવતા જાય, અહીંયા બધા ઋણ વિદ્યુત ભારો બધા આવતા જાય. હવે જો આ ઇલેક્ટ્રોડ ઉપર બધા ધન વિદ્યુત ભાર આવતા જાય તો આનું પોટેન્શિયલ વી પ્લસ, ધનનું પોટેન્શિયલ ધન હોય અને આનું પોટેન્શિયલ ધારો કે વી માઇનસ થયું, માઇનસ વી માઇનસ, આ નોટેશન છે. આનું પોટેન્શિયલ ધારો કે માઇનસ 10 વોલ્ટ છે, આનું પ્લસ 10 વોલ્ટ હશે. જેટલા ધન અહીંયા જમા થયા હશે એટલા ઋણ સામે જમા થયા હશે, બરાબર. 10 વોલ્ટ પ્લસ પ્લસ છે, 10 વોલ્ટ માઇનસ છે, એટલે અહીંયા મેં માઇનસ વી લખ્યું છે અને વી પ્લસ છે. તો હવે શું થાય? હવે પ્રશ્ન એ થાય કે બસ આવી રીતે જે દ્રાવણની અંદરના આયનો છે એ હું જમા થયા જ કરે, થયા જ કરે, સામના ભાયલા જ કરે? ના, જેવા અહીંયા ધન વિદ્યુત ભારો જમા થતા જશે, અહીંયા ઋણ વિદ્યુત ભારો જમા થતા જશે, અહીંયા હું ધન બતાવું, અહીંયા નેગેટિવ બતાવીએ આપણે, તો આની વચ્ચે એક બીજું બળ લાગવાનું શરૂ થશે અને એ બળને આપણે કહેશું વિદ્યુતીય બળ. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગવાનું શરૂ થાય. હવે શરૂઆતની અંદર તમે વિચારો તો આ વિદ્યુતીય બળ એની સામે રાસાયણિક બળ, તો શરૂઆતમાં રાસાયણિક બળ વધારે હતું અથવા તો વિદ્યુતીય બળ હતું જ નહીં, પણ જેમ જેમ રાસાયણિક બળને કારણે અહીંયા ધન વિદ્યુત ભારો અને અહીંયા ઋણ વિદ્યુત ભારો જમા થતા ગયા તો વિદ્યુત બળ છે એ ધીમે ધીમે વધતું ગયું.
જેમ જેમ અહીંયા ધન વિદ્યુત ભારો આવતા ગયા, અહીંયા ઋણ વિદ્યુત ભારો આવતા ગયા, એમ બંને વચ્ચેનું આ વિદ્યુતીય બળ છે એ વધતું ગયું વધતું ગયું વધતું ગયું. હવે એક સ્થિતિ એવી આવશે કે આ બંને બળો જે છે એ સમાન થઈ જશે. ધ્યાન રાખજો, બહુ મહત્વની વાત છે કે આ એફઈ ઇલેક્ટ્રિક ફોર્સ અને એફએન નોન ઇલેક્ટ્રિક ફોર્સ એફઈ બરાબર એફએન થઈ જાય. જયારે એફઈ બરાબર એફએન થાય ત્યારે અહીંયા દ્રાવણની અંદર આયનોની જે ગતિ છે એ અટકી જાય છે. પછી કોઈ આયનો આ ધ્રુવ પર કે ઋણ ધ્રુવ પર જમા થતા નથી. હા, તો એફઈ બરાબર એફએન થાય ત્યારે દ્રાવણમાં વિદ્યુત ભારની ગતિ અટકી જાય. વિદ્યુત ભારની ગતિ જે છે એ અટકી જશે. અને એ વખતે અહીંયા વિદ્યુત ભારની ગતિ અટકી ગઈ એટલે પોટેન્શિયલ જે છે એ વધશે નહીં, સ્થિર થઈ જશે. જેમ જેમ અહીંયા જો પહેલા એવું હતું કે જેમ જેમ અહીંયા વિદ્યુત ભાર આવતા જતા હતા એમ પોટેન્શિયલ વધતું જતું હતું. અહીંયા ધારો કે 5 હોય તો 6, 7, 8 એમ કરતા કરતા 10 વોલ્ટ થઈ ગયું, +10 વોલ્ટ. પછી અહીંયા તે -10 વોલ્ટ થયું. પણ જ્યારે એફઈ બરાબર એફએન થશે, હવે કોઈ આ વિદ્યુત ભાર જમા નહીં થાય, તો આનાથી વધારે પોટેન્શિયલ એનું વધશે નહીં. તો જ્યારે વિદ્યુત ભારની ગતિ અટકી જાય ત્યારે જે ધ્રુવ ઉપર પોટેન્શિયલ હશે એ મેક્સિમમ હશે. તો બે આ જે ધ્રુવ છે એની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ડેલ્ટા વી કેટલો હોય, તો અહીંયા આપણે આમ લખી શકીએ વી પ્લસ માઇનસ વી માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, વી પ્લસ પ્લસ વી માઇનસ. અને સ્વાભાવિક છે કે આ ગ્રેટર દેન ઝીરો હશે, ઝીરો કરતા મોટો હશે આ પોટેન્શિયલ ડિફરન્સ, કારણ કે આનો 10 વોલ્ટ હશે ધારો કે, અને આનો -10 વોલ્ટ છે, તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો થશે? 20 વોલ્ટ. 10 વોલ્ટ માઇનસ માઇનસ 10, એટલે માઇનસ માઇનસ પ્લસ, અથવા તો 10 વત્તા 10 20 વોલ્ટ થઈ જશે. આના 10 વોલ્ટ હશે, નાના 0 હશે, તો ડિફરન્સ કેટલો આવશે? 10 વોલ્ટ. 10 વત્તા 0 એટલે આ જે ડિફરન્સ છે એ ગ્રેટર દેન 0 હશે. અને મિત્રો યાદ રાખજો, આ જે ડિફરન્સ છે જે ધન ધ્રુવ ઉપર ધન વિદ્યુત ભારો આવી ગયા, ઋણ ઉપર ઋણ વિદ્યુત ભારો આવી ગયા, ગતિ અટકી ગઈ છે, કોઈ વિદ્યુત ભાર હવે આવતા નથી, ત્યારે પીડી જે છે એ મેક્સિમમ હશે. તો આ જે મેક્સિમમ પીડી છે આ બે વચ્ચેનો, એને બેટરીનું ઈએમએફ કહેવાય છે. એને ઈ વડે દેખાડાય. ઈએમએફ, ઈએમએફ નું આખું નામ છે ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. ઈએમએફ ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. પાછું અહીંયા ઉભો થાય ફોર્સ મિસગાઈડ કરે છે થોડું, બરાબર, તમે મિસગાઈડ ન થતા, આડી રસ્તે ન જતા, કારણ કે આ ફોર્સ લખ્યું છે પણ ફોર્સ છે નહીં. હિસ્ટોરિકલ છે કે પહેલા એવું માનતા હતા કે અહીંયા બેટરીમાંથી જે વિદ્યુત ભાર વહે છે એ અંદર કંઈક ફોર્સ લાગતો હોવો જોઈએ, એને કારણે વહે છે, એટલે નામ ઈએમએફ આપેલું, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોનને મોટિવ કરે છે, એવો કોઈ ફોર્સ હોવો જોઈએ. પણ પછી જ્યારે ખબર પડી કે આ તો ફોર્સ નથી પણ આ કંઈક જુદું છે, શું છે? હવે મહત્વનો મુદ્દો શરૂ થાય કે આ ઈએમએફ એટલે ઈએમએફ છે શું. આપણે વાત તો એ કરી કે આ બે વચ્ચેનો મહત્તમ પીડી એટલે ઈએમએફ, બરાબર છે. હવે એક વસ્તુ અહીંયા સમજજો કે સપોઝ હું અહીંયા એક ઇલેક્ટ્રોન મૂકું,
बराबर। तो आ इलेक्ट्रॉन कई बाजू जाए? स्वाभाविक तमारा मन में एम आवे के इलेक्ट्रॉन या धन बाजू जैसे, ना एम नहीं जाए। याद करो इलेक्ट्रॉन क्या जैसे, एना ऊपर Fn लागे छे એટલે ઈ નેગેટિવ ટર્મિનલ બાજુ આવશે એટલે ઇલેક્ટ્રોન અહીંયા આવશે। એ ઇલેક્ટ્રોન અહીંયા તમે આ સ્વિચ જોડી દ્યો એટલે ઇલેક્ટ્રોન છે ઈ ગતિ કરી અને પાછી અહીંયા આવશે। એવી જ રીતે ધન વિદ્યુતભાર વિચારો, ધારો કે હું એક પોઝિટિવ વિદ્યુતભાર મૂકું તો એ ક્યાં જાય? અહીંયા જશે? ના, नेगेटिव टर्मिनल ऊपर नहीं जाए, क्या जैसे पॉजिटिव टर्मिनल ऊपर जैसे, अने ई धन विद्युत भार छे ई गति करतो करतो अहीं जैसे बैटरी नी अंदर ऊर्जा खर्ची नाखशे अने त्यांथी पाछो खर्चीने अहीं आवशे। आ धन विद्युत भार अहीं आव्यो, हवे धन अहीं आवशे ने एटले आ अहीं रहेशे नहीं, एने अहीं रहेवा नहीं दे। कोण नहीं रहेवा दे? Fn અવિદ્યુતીય બળ એને બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર મોકલી દેશે એટલે અવિદ્યુતીય બળને કારણે આ ધન વિદ્યુત ભાર છે બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી જશે। તો અવિદ્યુતીય બળ કાર્ય કર્યું, હવે આ જે અવિદ્યુતીય બળે કાર્ય કર્યું એ કાર્ય આ ધન વિદ્યુત ભારની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું। આપણે ખૂબ ભણી ગયા છીએ કે જ્યારે કોઈ કાર્ય કરવામાં આવે ત્યારે કાર્યનું રૂપાંતરણ ઉર્જામાં થાય, કોઈ પણ કાર્ય કરો એટલે કાર્ય છે એને ઉર્જાની અંદર રૂપાંતરણ કરે અથવા તો કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા। આ પેનને હું અહીંથી અહીંયા લાવું, મેં કાર્ય કર્યું તો આની અંદર પોટેન્શિયલ એનર્જી આવી ગઈ, સ્થિતિ ઉર્જા આવી ગઈ। તો એમ જે અવિદ્યુતીય બળ કાર્ય કરે છે કે જે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી લઈ જાય છે, હું આ રીતે લખું W is equal to integration ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી લઈ જાય, કોણ? Fn। તો આ જે કાર્ય કરે છે એ કાર્ય એ વિદ્યુત ભારની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય એટલે હવે અહીંયા ઉર્જા લઈને આવી ગયો, બરાબર। ઈ ઉર્જા લઈને આવશે પાછું બેટરી અહીંયા અવરોધમાં જાય, આપણે જે શરૂઆતમાં વાત કરી અવરોધમાં બધી ઉર્જા ગુમાવી દે, ખાણીપીણી દુકાન આવી ત્યાં બધો ખર્ચો કરી નાખે, બરાબર, બધો ખર્ચો કરી નાખે, પછી હવે ખાલી ખીચા થઈ જાય, પછી આમ ઢીલો ઢીલો થઈ થઈ અહીંયા નેગેટિવ પાછા આવે, મને ઉર્જા આપો ઉર્જા આપો એમ, ઉર્જા પૈસા આપણે વિચારી લઈએ એટલે અહીંયા આવે ઉર્જા આપો ઉર્જા આપો એટલે આ કે હાલો ભાઈ આઈપી એટલે આને ઉર્જા આપશે, પણ એ ઉર્જા કોણ આપશે? Fn દ્વારા મળશે એટલે અહીંયા જેવો પોઝિટિવ આવશે પાછો અહીંયા આવશે, અહીંયા આવે એટલે પાછો ઉર્જા લઈને આવશે, કેટલી ઉર્જા થઈ ગઈ હશે એની? 10 વોલ્ટ અથવા તો અહીંયા V + V EMF 20 વોલ્ટ પર કુલમ, 20 વોલ્ટ પર કુલમ આપણે એકમ ધન વિદ્યુત ભાર લઈએ તો આટલી ઉર્જા થઈ જાય એની પાસે, અથવા તો 10 આપણે અહીંયા એકમ ધન વિદ્યુત ભાર દીઠ કયો તો 20 વોલ્ટ પર કુલમ આટલી ઉર્જા એની પાસે આવી જાય, જેવી ઉર્જા આવે એટલે પાછો અહીંયા જાય અવરોધની અંદર ઉર્જા ખર્ચી નાખે, પાછો ઢીલો થઈને અહીંયા આવી જાય આ એની પાસે ઉર્જા આપે। તો આમ સતત આ બેટરી છે, બેટરી એટલે કે આ Fn છે એને ઉર્જા આપ્યા કરશે, આવું અનંત કાળ સુધી ચાલે, હાલા જ કરે આવું ઉર્જા, ઓલો અહીંયા જઈને ખર્ચી આવે ખાણીપીણીમાં પૈસા નાખી આવે ના બેટરી અને બસ ઉર્જા આપ્યા કરે એવું થાય ના, જ્યાં સુધી દ્રાવણની સાંદ્રતા છે ત્યાં સુધી એને ઉર્જા મળશે, પછી પછી આપણે કહીએ ને બેટરી ઉતરી ગઈ, તો આ બેટરી અમુક બેટરી ઉતરી જાય ને અમુક હાવ ઉતરી જાય એટલે પછી એને ફેંકી દેવાની હોય, એની ચર્ચા આપણે પછી કરશું, પણ જ્યાં સુધી બેટરીની અંદર દ્રાવણની સાંદ્રતા છે ત્યાં સુધી એને ઉર્જા મળશે, પછી પછી નહીં મળે। ઓકે, પણ આપણો એ પ્રશ્ન અત્યારે નથી, આપણો પ્રશ્ન એ છે કે અહીંયા હું એક વાક્ય લખું છું, ધ્યાન રાખજો કે એકમ ધન વિદ્યુત ભારને બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી
લઈ જવા માટે અવિદ્યુતીય બળે કરેલા કાર્યને બેટરીનું ઈએમએફ કહે છે. ટૂંકમાં એવું યાદ રાખજો, ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ બેટરીનું ઈએમએફ છે. અહીંથી આ લઈ જાવ એટલે કાર્ય થાય, કાર્ય થાય એટલે એનામાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, અને એ ઉર્જા અથવા તો બે છેડા વચ્ચેનો મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને બેટરીનું ઈએમએફ કહેવાય. અચ્છા, હવે બહુ અગત્યની વાત આપણે કરીએ કે અહીંયા મેં એક વાત અહીંયા લખી છે કે વિદ્યુત ભારની ગતિ અટકી જાય બે ધ્રુવો વચ્ચેનો, ત્યારે જે બે ધ્રુવો વચ્ચેનો પીડી છે એને આપણે બેટરીનું ઈએમએફ કહીએ છીએ. એટલે અહીંયા વિદ્યુત ભાર બધા જમા થઈ ગયા, અહીંયા બધા ઋણ વિદ્યુત ભાર આવી ગયા, તો ત્યારે જે બે છેડા વચ્ચેનો પીડી છે એને આપણે ઈએમએફ કહીએ છીએ. ત્યારે સ્વિચ ઓપન હોય, અહીંયા બધા વિદ્યુત ભાર આવી ગયા, અહીંયા બધા આવી ગયા પ્લસ 10 વોલ્ટ, આ માઇનસ 10 વોલ્ટ, બરાબર. બજારમાંથી તમે જ્યારે કોઈ સેલ લાવો, કોઈ માર્કેટમાંથી આ રીતે આપણે કોઈ સેલ લાવતા હોય ત્યારે એના ઉપર અહીંયા એવું લખેલું છે 9 વોલ્ટ. અહીંયા 9 વોલ્ટ છે, તો આ 9 વોલ્ટની બેટરી છે. એનો અહીંયા તમે જુઓ તો આ એનો પોઝિટિવ ટર્મિનલ છે, નાનો છે એ, અને મોટો છે એ નેગેટિવ ટર્મિનલ છે. બરાબર, એ બે ટર્મિનલ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 9 વોલ્ટ હશે. એને બેટરીનું ઈએમએફ કહેવાય. પણ અહીંયા મેં કોઈ બહારથી કોઈ અવરોધ જોડ્યો નથી, એટલે સ્વિચ છે એ ખુલ્લી છે, તો આને ઓપન સર્કિટ કહેવાય. શું કહેવાય? ઓપન સર્કિટ. તો અહીંયા એક બહુ મહત્વની વાત, અટકી જાય તો ત્યારે I ઇઝ ઇક્વલ ટુ 0 હોય, કોઈ પ્રવાહ વહેતો નથી, અને પ્રવાહ નથી વહેતો એટલે આ ઓપન સર્કિટ છે. તો ઓપન સર્કિટની અંદર ઘણી વાર શોર્ટ ક્વેશ્ચન પૂછાય આવો કે ઓપન સર્કિટમાં પરિપથમાં વહેતો પ્રવાહ જે છે એ 0 હોય, ઓપન સર્કિટ કન્ડિશન. તો ઓપન સર્કિટ કન્ડિશન માટેની કન્ડિશન આ છે, FE બરાબર FN થાય, I ઇઝ ઇક્વલ ટુ 0 થાય, બરાબર, PD મહત્તમ હોય, અને એ PD ને બેટરીનું EMF કહેવાય. તો આ શોર્ટ ક્વેશ્ચન આના ધ્યાન રાખજો. ઓપન સર્કિટ કન્ડિશન, ઓપન સર્કિટ કન્ડિશન એટલે કોઈ પણ આપણે બહારથી તારથી અને જોડ્યા નથી, એના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ખુલ્લા છે, અહીંયા સ્વિચ ઓપન છે, તો ત્યારે કોઈ પરિપથમાં પ્રવાહ વહેતો નથી. તો ઓપન સર્કિટ કન્ડિશનમાં આઈ બરાબર 0, બે છેડા વચ્ચેનો પીડી મહત્તમ, એ મહત્તમ પીડી એટલે બેટરીનું ઈએમએફ. ઓકે, અચ્છા, હવે યસ, હવે આપણે આ સ્વિચ ઓન કરવી છે તો શું થાય? વિચારો, શું વિચાર્યું? ઓકે, ચલો થોડું ધ્યાન રાખજો. અહીંયા ધારો કે આપણે આ સ્વિચ છે એ ઓન કરીએ. સ્વિચ ઓન કરો એટલે જે અહીંયા પોઝિટિવ ચાર્જ છે આનું પોટેન્શિયલ વી પ્લસ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે આનું પોટેન્શિયલ વી માઇનસ છે, બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ છે, અને એને તમે તારથી જોડો છો. એટલે સૌ પ્રથમ આ તારની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય, અને એ વિદ્યુત ક્ષેત્રને કારણે અત્યારે આપણે વિચારીએ છીએ કે ધન વિદ્યુત ભાર જે છે એ અહીંયાથી સી વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે, સી ડી એન આ માર્ગે જશે. વિદ્યુત પ્રવાહ અથવા તો ધન વિદ્યુત ભાર, સામાન્ય રીતે આપણે હું ધન વિદ્યુત ભાર બોલતા હોય ત્યારે સમજણ તમારે ઇલેક્ટ્રોનની રાખવાની છે, બરાબર. પણ આ ધન વિદ્યુત ભાર છે એ સી થી ડી તરફ બાહ્ય પરિપથમાં વહેશે અને પ્રવાહનું નિર્માણ કરશે. બાહ્ય પરિપથમાં
अवरोध माथी सी थी डी तरफ आय प्रवाह वहे छे। पोटेंशियल डिफरेंस छे, तार थी तमे एने जोड़ी दीधा छे, એટલે પ્રવાહનું વહન ઓબ્વિયસલી થવાનું છે। હવે એ પોઝિટિવ ચાર્જ અહીંયા આવ્યો, અહીંયા પોઝિટિવ ચાર્જ આવે તો પાછા યાદ કરો જે એફએન છે, જે અવિદ્યુતીય બળ અથવા તો રાસાયણિક બળ છે, એને અહીંયા રહેવા દેશે નહીં, અને અહીંયા ધન ધ્રુવથી એને સોરી ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી લઈ જશે। આપણને ખ્યાલ છે કે એને અહીંયા ઉર્જા આપશે। ઓકે, એટલે આ વિદ્યુત ભાર અહીંથી અહીંયા જશે, એટલે ફરી પાછો અહીંયા પ્રવાહ રચાશે। તો દ્રાવણની અંદર પ્રવાહ એન થી પી તરફ રચાશે। દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ एन थी पी तरफ रचाशे। बाहर जो हो तो पी थी एन तरफ छे, अहीं हूँ पी थी एन तरफ पण लखी शकू, अने अंदर छे एन थी पी तरफ प्रवाह रचाशे। अच्छा, बे प्रवाह सरखो हशे, अहीं आई छे अहीं आई छे, आ प्रवाह समान होय, આખા પરિપથમાં એક સરખો પ્રવાહ આવ્યો હોય, અને એટલે તો અહીંયા સર્કિટ પૂરી થઈ છે, એટલે તો અહીંથી અહીંયા જશે, સર્કિટ પૂરી જશે, પ્રવાહ રચાશે, આઈ જેટલો પ્રવાહ બાહ્ય પરિપથમાં, આઈ જેટલો આંતરિક પરિપથ અથવા તો અહીંયા દ્રાવણની અંદર। તો જ્યારે સ્વિચ જોડવામાં આવશે ત્યારે આવી પરિસ્થિતિનું કંઈક નિર્માણ થશે। હવે એક મહત્વની જે ઘટના બને છે એને આપણે નાના એક્ઝામ્પલથી સમજીએ। સપોઝ અહીંયા રેઝિસ્ટન્સ છે આર, ધારો કે 2 ઓહ્મ નો છે, એ મીટર અત્યારે બહુ ચિંતા ન કરતા કે શું છે, પણ અત્યારે એવું યાદ રાખશો કે એ મીટર જે છે એ પ્રવાહનું માપન કરે છે। એ મીટર પ્રવાહનું માપન કરે, પરિપથમાં કેટલો પ્રવાહ વહે છે એ આપણને એ મીટર દ્વારા જોવા મળે। બીજું એક હું અહીંયા મૂકું છું વોલ્ટ મીટર, એમીટર વોલ્ટ મીટર સાધનોની રચના આપણે ચોથા ચેપ્ટરની અંદર બહુ વિગતે અભ્યાસ કરવાના છીએ। વોલ્ટ મીટર કે વોલ્ટેજ માપે, આ અવરોધના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ છે એનું માપન કરે, બરાબર છે। ધારો કે આ બેટરી જે છે એના વોલ્ટ 10 વોલ્ટ છે, અથવા તો આપણે એને ઈએમએફ કહીએ, 10 વોલ્ટ છે। આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓપન સર્કિટ કન્ડિશનમાં આપણે જોઈએ તો કે 20 લીધો તો આપણે અહીંયા પ્લસ માઇન પ્લસ 10 આ માઇનસ 10, તો બંનેનો વચ્ચેનો તફાવત 20 વોલ્ટ થાય, પણ એની બદલે મેં અહીંયા 10 વોલ્ટ લીધો છે, કે બેટરી જે છે એ 10 વોલ્ટ આપણને આપે છે, જેને આપણે ઈએમએફ કહીએ છીએ। પણ ઈએમએફ ક્યારે? ઓપન સર્કિટ કન્ડિશનમાં। તો અત્યારે એ બેટરીના વોલ્ટેજ 10 વોલ્ટ છે, બરાબર, એટલે સમય એવું પણ આપણે વિચારી શકીએ કે આ જે વિદ્યુત ભાર અહીંયા બેઠો છે એ વિદ્યુત ભાર 10 જૂલ પર કુલમ જેટલી ઉર્જા લઈને બેઠો છે। એકમ ધન વિદ્યુત ભાર દીઠ ઉર્જા એની પાસે 10 જૂલ છે,
હવે જેવું તમે એને અવરોધ સાથે જોડો, આ સ્વિચ જોડી એટલે પ્રવાહનું વહન થાય, એટલે અહીંયાથી પ્રવાહ વહે છે. તો પરિપથમાં કેટલો પ્રવાહ છે એ આપણે ગણીએ. પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V અપોન R, ઓહ્મ્સ લો. વોલ્ટેજ આપણને આ પાસે 10, અવરોધ જે છે એ 2, તો આ થઈ જશે 5 એમ્પિયર. તો આ પરિપથમાં વહેતો પ્રવાહ જે છે એ 5 એમ્પિયર હશે. તો આ અવરોધમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય? હા થાય. જો અવરોધમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો આ અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો હોય તો ગણી શકાય, એ પણ ઓહ્મના નિયમ ઉપરથી. V ઇઝ ઇક્વલ ટુ આઈ આર, આઈ 5 ઓહ્મ, આર 2, તો 10 વોલ્ટ. અહીંયા જે વોલ્ટ છે એ બધા અહીંયા ડ્રોપ થવા જોઈએ, અથવા તો એમ કહી શકાય કે આ આર ના બે છેડા વચ્ચે જે વોલ્ટ મીટર છે એ 10 વોલ્ટ બતાવવું જોઈએ. વોલ્ટ મીટર 10 વોલ્ટ બખાડવું જોઈએ, અને એ મીટર છે એ 5 એમ્પિયર રીડિંગ બતાવવું જોઈએ. તો એ મીટર 5 એમ્પિયર બતાવે છે, પણ મિત્રો આ વોલ્ટ મીટર જે છે એ 10 વોલ્ટ બતાવતું નથી. વોલ્ટ મીટરમાં 10 વોલ્ટ બતાવતા નથી, એટલે કે આ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ 10 વોલ્ટ છે નહીં. તો પ્રશ્ન એ થાય કે તો શું બતાવે છે? તો એ 10 વોલ્ટ કરતા કંઈક ઓછા વોલ્ટેજ બતાવે છે. હું અત્યારે એક રેન્ડમ લેખ આપણો લો, 7.5 વોલ્ટ બતાવે છે. આ 10 વોલ્ટ બતાવવું જોઈએ એની બદલે કેટલા બતાવે છે? 7.5 વોલ્ટ. તો એવું કેમ થયું? અહીંયા અવરોધની બદલે તમે બલ્બ જોડી દીધો હોત તો એ બલ્બના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તમને 7.5 વોલ્ટ મળે. ખરેખર બેટરી કેટલા વોલ્ટની હતી? 10 વોલ્ટની. અને તમને કેટલા બલ્બની માટે બે છેડા વચ્ચે વાપરવા મળ્યા? 7.5. તો બજારમાંથી જ્યારે લાવ્યા ત્યારે 10 વોલ્ટની હતી, અને જ્યારે આપણે કોઈ વસ્તુ એની યારે જોડી અને પરિપથમાં પ્રવાહનું વહન થાય ત્યારે આપણને વાપરવા તો કેટલા મળે છે? કંઈક ઓછા વોલ્ટેજ મળે છે. તો એવું તો કેમ થાય? તો પછી બજારમાં આપણે જઈને પાછું કેવું પડે ને કે આ કેમ તમે આમ કરો છો, 10 વોલ્ટ લખ્યા છે પણ 10 વોલ્ટ વાપરવા મળતા નથી. પણ એ જે 10 વોલ્ટ મળે છે મિત્રો, યાદ રાખજો એ લખ્યા છે એ ખૂબ સાચા જ છે. શું કામ સાચા છે? કારણ કે એ ઓપન સર્કિટ કન્ડિશનમાં છે. તમે વાપરો નહીં એને, તારથી ન જોડો તો 10 વોલ્ટ જ છે, એટલે દુકાનવાળો ખોટો નથી. બરાબર, એને જે વોલ્ટ લખ્યા છે કંપનીએ, જે 10 વોલ્ટ, 9 વોલ્ટ કે 1.5 વોલ્ટ, વોટ એવર જે વોલ્ટ બેટરી ઉપર લખે છે એ વોલ્ટેજ લખે છે એ કયા છે? ઓપન સર્કિટ કન્ડિશનમાં. તમે ઘરે લાવી અને એને શોકેસમાં મૂકી રાખો તો એ 5 વોલ્ટ, 10 વોલ્ટ જે કાંઈ વોલ્ટ હશે એ આપશે તમને, વાપરવાનું નહીં તો પૂરેપૂરા વોલ્ટ આપે. પણ આપણે ઘરે લાવી કે વાપરવા માટે લાવતા હોય ઓબ્વિયસલી છે. તો વાપરવાનામાં આવે જ્યારે ત્યારે એના વોલ્ટેજ કેટલા થાય? 10 કરતા ઓછા. સાહેબ એવું કેમ થાય છે? કેમ આ ઓછા વોલ્ટ થયા તો એ વોલ્ટ ગયા ક્યાં? બહુ સિમ્પલ કો છે, જો સમજો, હવે ધ્યાન રાખજો ખાસ. અચ્છા, બેટરીના વોલ્ટેજ કેટલા હતા? 10 વોલ્ટ. આપણને વાપરવા કેટલા મળ્યા? 7.5. તો ઓછા કેટલા થયા? 2.5. બેટરીનું જે ઈએમએફ છે એ 10 વોલ્ટ હતું, પણ આપણને આ બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ મળ્યા? 7.5 જ મળ્યા. તો કંઈક ઓછા થયા. આ ઓછા કેટલા થયા? આ જે હશે એ શું હશે? અહીંયા વોલ્ટેજ. બરાબર, જે ઓછા થયા એ વોલ્ટેજ થયા છે. કેટલા ઓછા થયા છે? 2.5. પણ આપણે હવે એને મેથેમેટિકલી નહીં, 2.5 એમ નહીં, સૂત્રની રીતે લખવા છે. હવે એ ઓછા થયા
એ સૂત્રની રીતે લખવું હોય તો અહીંયા વોલ્ટેજ છે, એ વોલ્ટેજ મારે લખવા, પણ એને સમજીએ કે આ પેલું એમ સમજીએ કે આ ઓછા કેમ થયા, બરાબર? તો હવે જો ધ્યાન રાખજો, ખાસ અહીંયા છો કે હવે જયારે તમે સ્વિચ જોડો એટલે અહીંયા પ્રવાહનું વહન થાય, પ્રવાહનું વહન થાય એટલે ધન વિદ્યુત ભાર છે એ બાહ્ય પરિપથમાં જુઓ તો પી થી એન તરફ આવશે, અને પછી એન થી અહીંયા આવ્યો જે ધન વિદ્યુત ભાર એ એન થી ક્યાં જશે? હવે પાછો પી. પણ હવે જયારે એન થી પી જાય છે ત્યારે અહીંયા પ્રવાહ રચાય છે, એન થી પી જાય ત્યારે પ્રવાહ રચાય છે, અને એ વિદ્યુત ભારને હવે આ બેટરીના આંતરિક દ્રવ્યમાંથી પસાર થવાનું છે. અને બેટરીના આંતરિક દ્રવ્યમાંથી પસાર થાય એટલે બેટરીનો એ જે આંતરિક દ્રવ્ય છે, જે મસાલો ભર્યો છે વચ્ચે, એને નડે છે, એને અવરોધ કરે છે. એટલે આ વિદ્યુત ભાર જ્યારે નેગેટિવ થી પોઝિટિવ ટર્મિનલ ઉપર જશે ત્યારે એને બેટરીના આંતરિક અવરોધનો સામનો કરવો પડશે, બરાબર? અહીંયા જે આ દ્રવ્ય છે એ દ્રવ્યને આપણે કહીશું આંતરિક અવરોધ. બેટરીની અંદર જે મસાલો ભર્યો છે એ મસાલામાંથી જ્યારે પસાર થાય, એટલે કે આંતરિક અવરોધમાંથી પસાર થાય, અને અવરોધમાંથી પસાર થાય ત્યારે થોડો વોલ્ટેજ ડ્રોપ ત્યાં થાય. મિત્રો, આપણે આંતરિક અવરોધ જે છે એને હું સ્મોલ આર વડે બતાવું, બરાબર? તો આ સ્મોલ આર માંથી જ્યારે આઈ જેટલો કરંટ પાસ થાય ત્યારે અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ આ છે 2.5. એટલે થોડોક બેટરી પોતે જ વાપરી લે છે, બરાબર? બેટરી પોતે જ ખાઈ જાય થોડો, અને કેટલો ખાઈ ગયો? 2.5. પણ એમ તો કહેવાય નહીં બધા બધા માટે કઈ 2.5 ન હોય. તો જનરલ આપણે વાત કરી હોય કે કેટલો વોલ્ટેજ પોતે લે છે અથવા તેના આંતરિક અવરોધમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે, તો એ અહીંયા પદ લખવું જોઈએ. અચ્છા, તો 2.5 અહીંયા વોલ્ટેજ છે, આ ઈએમએફ એટલે મહત્તમ વોલ્ટેજ છે, આ 7.5 એટલે આપણને વાપરવા મળતા વોલ્ટેજ છે, તો આપણને કેટલા વોલ્ટેજ ઓછા મળ્યા તમારે અહીંયા વોલ્ટેજના ટર્મમાં લખવું છે, બરાબર? પણ એ કેવી રીતે લખશું? ઓમ્સ લો નો યાદ કરો, ઓમ નો નિયમ, બરાબર? અહીંયા વોલ્ટેજ જ છે, પણ આ વોલ્ટેજ ડ્રોપ ક્યાં થયો છે? આંતરિક અવરોધમાં. અને આંતરિક અવરોધમાં એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? આઈ. તો અહીંયા હું વી ડેશ ની જગ્યાએ લખું આઈ આર, ઓમ્સ લો. આજે આર જે છે એ આંતરિક અવરોધ છે, અને આઈ છે ઈ કરંટ છે. આ ઈ શું બતાવે છે? ઈએમએફ. અને આ વી છે ઈ આપણને વાપરવા મળતા વોલ્ટેજ, પણ એવું તો લખાય નહીં કે વાપરવા મળતા વોલ્ટેજ, બરાબર છે? આપણે શું લખવું પડશે? ટર્મિનલ વોલ્ટેજ. શું લખશું? યસ, ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ અંતિમ વોલ્ટેજ કે જે આપણને વાપરવા મળ્યા છે. તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ I R. તો આ ફોર્મ્યુલા યાદ રાખજો, જ્યાં V છે ટર્મિનલ વોલ્ટેજ છે, E છે EMF છે, I પરિપથમાં વહેતો પ્રવાહ છે, અને R જે છે એ આંતરિક અવરોધ છે. તો મિત્રો, કોઈ પણ બેટરી હોય તો એ બેટરીને એનો આંતરિક અવરોધ હોય છે. હા, ઘણી વખત એટલો નાનો હોય તો અવગણી શકાય, પણ આંતરિક અવરોધ તો હોય જ. તો કોઈ પણ બેટરીનો આંતરિક અવરોધ બતાવે, હોય અંદર અહીંયા હોય પણ બતાવાય આમ બહાર, આંતરિક અવરોધ જે બેટરીની અંદર હોય છે પણ અને આ રીતે બહાર બતાવીએ છીએ સ્મોલ આર વડે રિપ્રેઝેન્ટ થાય. તો હવે બેટરીની ખાસ રચના ક્લિયર થઈ. પહેલી વાત, બેટરીનું ફરીથી થોડું યાદ કરી લ્યો, બેટરીનું કાર્ય શું છે? તો કે બેટરીનું કાર્ય ઉર્જા પૂરી પાડવાનું છે, પરિપથમાં સતત પ્રવાહનું વહન શરૂ રાખવાનું કામ છે, એ વિદ્યુત ભાર પ્રોડ્યુસ કરતી નથી. અચ્છા, બેટરીના ઈએમએફની વ્યાખ્યા આપી હોય તો
तो कि जयरे कोई परिपथ में प्रवाह न वहत हो, याद रखो परिपथ में अह अवरोध है बराबर, पण खुल्लो है परिपथ में प्रवाह न वहत हो, प्रवाह न वहत हो कंडीशन ने अपने कहसू ओपन सर्किट कंडीशन। तो ओपन सर्किट कंडीशन में बेटरी ना बे छेड़ा वच्चे नो जे महत्तम वोल्ट छे ने बेटरी नू ईएमएफ कहेवाय बराबर। ओपन सर्किट कंडीशन में तमे अहीं लियो तो आई बराबर शुं थई जाय जीरो, तो वी बराबर ई, आई बराबर जीरो लियो तो वी बराबर ई, तो जे टर्मिनल वोल्टेज छे ए जीएमएफ थाय, पण क्यारे ओपन सर्किट कंडीशन में ज्यारे कोई प्रवाह वहेतो न होय त्यारे महत्तम जे वोल्टेज छे एने ज बेटरी नू ईएमएफ कहेवाय। ईएमएफ એટલે શું ફરી એકવાર, તો કે એકમ ધન વિદ્યુત ભાર દીઠ ઊર્જા બરાબર। તો અહીંયા જે પોઝિટિવ ચાર્જ ઊર્જા લઈને બેઠા છે એને આપણે બેટરીનું ઈએમએફ કહીએ છીએ, અથવા તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મહત્તમ પીડી એને બેટરીનું ઈએમએફ કહેવાય। પણ ઈએમએફ એટલે એ ઓપન સર્કિટ કન્ડિશનમાં મળે, ओपन सर्किट कंडीशन में आई जीरो होय आंतरिक अवरोध गणातो नथी, एटले ज्यारे तमने बेटरी नु ईएमएफ आपे त्यारे आंतरिक अवरोध गणो होतो नथी, कारण के गणवानी जरूर नथी कारण के आई जीरो होय छे। पण ज्यारे टर्मिनल वोल्टेज आपे त्यारे समझजो के आंतरिक अवरोध गणाई गयो छे। हुं तमने एम कहूं के वी बराबर 7.5 छे तो आनी अंदर आंतरिक अवरोध गणाई गयो छे बराबर। हूँ तमने एम कहूँ के 10 वोल्ट ई बराबर छे तो आमा आंतरिक अवरोध गणानो नथी। आ ईएमएफ छे बेटरी नु ईएमएफ छे तमने वापरवा मळे छे, जे वापरवा मळे छे एमा आंतरिक अवरोध गणाई जशे एनु बाद करवू पड़शे अने पछी तमे टर्मिनल वोल्टेज लखी शको बराबर। तो ईएमएफ होय त्यारे आंतरिक अवरोध गणानो नथी, टर्मिनल वोल्टेज होय तो आंतरिक अवरोध गणाई गयो छे बराबर। विशेष चर्चा नहीं करशुं ज्यारे दाखला गणशुं त्यारे। तो फिर पाछा मूल वात पर आवी जाइए, बेटरी नो ईएमएफ ओपन सर्किट कंडीशन में वी बराबर ई होय अनु ईएमएफ। हवे आंतरिक अवरोध ज्यारे धन विद्युत भार बेटरी ना ऋण ध्रुव थी धन ध्रुव जाए त्यारे बेटरी ना आंतरिक अवरोध माथी पसार थाय छे, एने कारणे थोड़ा वोल्टेज ड्रॉप अंदर थी जाए छे अने एने बेटरी नो आंतरिक अवरोध आपणे ज्या कहेशुं के एने कारणे वोल्टेज ड्रॉप थाय छे, अने एना माटे आपणने जे वापरवा मळे छे बहार जे वापरवा वोल्टेज मळे छे ए ईएमएफ करता कंईक ઓછા હોય છે, તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR થાય ઓકે। તો અહીંયા જ્યારે સેલ અથવા તો કોષ એ શરૂ હોય પોઝિટિવ થી નેગેટિવ જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR ઓકે। તો આટલી વસ્તુ પેલા થિયોરેટિકલી એક વખત શાંતિથી વાંચીને રીડ કરી લેજો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને લગતા પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું અને થોડીક આની ઇમ્પોર્ટન્સ હું કહીશ કે જે પ્રોબ્લેમની અંદર કેવી રીતે એનો યુઝ કરવો। અચ્છા એક ક્વેશ્ચન તમને હું પૂછી લઉં કે ટર્મિનલ વોલ્ટેજ હંમેશા ઈએમએફ કરતા ઓછા જ હોય, ફરી વાર ટર્મિનલ વોલ્ટેજ ઈએમએફ કરતા હંમેશા ઓછા જ હોય, આનો જવાબ તમને નેક્સ્ટ લેક્ચરની અંદર મળશે। નેક્સ્ટ લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, આના ઉપરના પ્રોબ્લેમ થોડુંક બીજું જે વધારાની વસ્તુ છે નીટ માટે જેડબલી માટે વધારાનું જે વસ્તુ છે એ આપણે એની અંદર કરશું ઓકે। થેન્ક યુ।